સુરતમાં તોકતી વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સાવધ. દરિયાકાંઠાના ગામોને અને માછીમારોને એલર્ટ કરાયા. વાવાઝોડા સમયે દરિયાકાંઠાના ગામોને મુશ્કેલી ન પડે તે માટે પૂર્વ તૈયારી કરવામાં આવી છે. એરપોર્ટ પર ચાલતા બાંધકામ અને પતરાના શેડ ઉતરવા સૂચના અપાઈ. અરબી સમુદ્ર હાલમાં વાવાઝોડાની શક્યતાઓ જોતા આજે જે ડુમસ બીચ છે તેના પર અમે રાઉન્ડ લેવા આવ્યા છે. અહીંયા કોઈપણ લોકોની અવર જવર નહીં થાય અને સંપૂર્ણ રીતે બંધ રહે તેના માટેની વ્યવસ્થાઓ ચેક કરવા, અને હાલમાં પણ અમે આ કોઈપણ પબ્લિકની અવર જવર નહીં થાય તે માટે પોલીસ બંદોબસ્ત બી છે, બેરિકેડિંગ પણ પૂરતા કરવામાં આવેલા છે, અને લોકોની અવર જવર ન થાય તેના માટે હાલ પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે. અને આવનાર દિવસોમાં પણ વાવાઝોડાની શક્યતા જોતા લોકોની બિલકુલ બી અવર જવર ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવા માટે તૈયારીઓ અત્યારથી પૂરી કરવામાં આવેલી છે અને એ પ્રમાણે તકેદારીઓ રાખવામાં આવશે. ડુમસના જે કામો છે એમાં જે લોકો સ્થળાંતર કરવાની જો પરિસ્થિતિ સર્જાશે તો શું થશે? એટલે સુરતના ગામો જેટલા નજીક દરિયા નજીકના ગામડાઓ છે તેમાં એલર્ટ કરવાની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવેલી છે, અને જ્યારે જે વિસ્તારમાં શક્યતા હોય એને શિફ્ટ કરવાનું હશે તેના માટેની વ્યવસ્થા પણ SMC દ્વારા કરવામાં આવેલી છે, અને કલેક્ટરશ્રીના તંત્ર સાથે પણ કોઓર્ડિનેટ કરીને એ લોકોને સ્વચ્છ સુરક્ષિત જગ્યા પર શિફ્ટ કરવામાં આવશે.